બસ ભૂલી જવાનું બધું. હે શું વેલા વેળા વર્ષમાં 364 દિવસ એક જવાબદાર બાપ અને એક સમજદાર પતિ પોતાની ડ્યુટી કરે છે ને, તો એક 24 કલાક વર્ષમાં એક 24 કલાક એક માણસ કુવારો થઈને પોતાની જિંદગી પોતાની રીતે જીવે, એમાં શું પહાડ ઉપર નીચે થઈ જવાનું છે? યુ આર રાઈટ, આપણે કંઈ ધ્યાન દેવાની જરૂર નથી. ચાલ તું એક કામ કર, તું તારા દિવ્યાંગની વાત કર. મારો દિવ્યાંગ દેવાળિયો થઈ ગયો છે. પ્રિન્સિપલ દેવાળું ક્યાંથી ફૂકે? હવે દેવાળું નથી ફૂક્યું, દેવાદાર થઈ ગયો છે. મેં તને કહું ને કે સ્કૂલની પોલિસીની બાબતમાં એને ટ્રસ્ટીઓ સામે વાંધો પડેલો, એટલે એને રાજીનામું આપી દીધેલું. હવે ટ્રસ્ટીઓ એ રાજીનામું સ્વીકારતા નથી, એને છોડતા નથી અને એનો પગાર ચૂકવતા નથી. સિદ્ધાંતની સામે એ પોતાનું નમતું જોગતો નથી, એ જ એનો ઉત્તમ ગુણ છે. સિદ્ધાંતને ખાતર એ દેવાદાર થઈ શકે છે. એનીવે હવે તારો વારો. દેવાદાર થવાનો? ના વે, તારો વારો એટલે વાતો કહેવાનો, તારી કોકીની. એની વાત તો મેં કહી. તે તો એની ખરાબ વાતો કરી. જો કાયમ તો એની ખરાબ વાતો કેમ કરે છે? કારણ કે કોકીની ખરાબ વાત કહેવા માટે હું આતુર છું હંમેશા. ના ચલ, હવે એની સારી વાત કર. સારી વાત? હા, થોડા દિવસ પહેલા મારો વચલો દીકરો કશ્યપ સાયકલ પરથી પડી ગયો ને એને પગમાં સખત વાગ્યું હતું, ત્યારે કોકી એકલે હાથે મને અને કશ્યપને ગાડીમાં નાખી અને હોસ્પિટલ લઈ ગઈ. તમને બંનેને? હું બેભાન થઈ ગયો હતો ને, પણ આ વાત કોકી અત્યાર સુધી કોઈને કરી નથી. એટલે તું ગમે ત્યારે બેભાન થઈ જાય છે? મેં ખાલી ઇમરજન્સીમાં. ગાંડા એમ કે તારાથી તારા છોકરાઓનું લોહી નથી ચૂવાતો. પ્લીઝ માલા, તને ખબર છે અત્યારે મારા મનમાં શું ચાલી રહ્યું છે. હું તો તને એમ પણ કહેવા માંગુ છું કે જો તને તને વાંધો ન હોય તો આ વખતે હું જરા વહેલો જાઉં. વહેલો એટલે? એટલે કલાકમાં હમણાં કલકત્તાનું ફ્લાઇટ છે. એટલે તું 23 કલાક વહેલો જવા માંગે છે? જો માલા, હું સમજુ છું કે અત્યારે તારા મનમાં મારે માટે શું ચાલતું હશે, અને હું એ પણ સમજુ છું કે અત્યારે તને તારી દીકરી માટે શું થઈ રહ્યું છે. તું સમજી શકે છે કારણ કે તું માં છે. તો તું કેમ માં છે? આવે વખતે હું માં જ થઈ જાઉં છું. જો તે અત્યારે ફોન ઉપર એ લોકોને સમજાવ્યા ને કે દાંત પેટમાં ઉતરી જાય તો ઝાડ ન ઉગે, એટલે મારો કહેવાનો મતલબ છે કે ચિંતા કરવા જેવું કંઈ નથી. હા પણ મને ચિંતા તો થાય ને, કારણ કે મને પોતાને ખબર નથી ને કે દાંત પડી જાય તો ઝાડ ઉગે કે નહીં, એટલે શું થાય મને ખબર નથી ને. પણ મને ખબર છે ને કે કંઈ નહીં થાય. પણ જો કમલ, મેં પણ બે છોકરાઓ ઉછેર્યા છે. અરે મારા છોકરાઓ દાંત તો શું, હાથી દાંત પણ ગળી ગયા છે, પણ હજી એવા ને એવા છે તગડા. પણ તો પણ જો હું રોકાઈ જાઉં ને તો પણ જીવ દીકરીના દાંતમાં હશે એમને? હા મજા નહીં આવે. પણ માલુ એક કામ કર, તું અહીંયા જ રહેજે. હા આપણે છે ને 24 કલાકનું ભાડું ભરી દીધું છે રૂમને, એટલે તું અહીંયા આરામ કરજે ઓકે? માલા તે મારું બ્રશ જોયું કે હશે અહીંયા ક્યાંક? હવે લે. માલા હું જાણું છું કે તને ખરાબ લાગ્યું છે, પણ સાચું કહું છું, મારું જવાનું બીજું કોઈ કારણ નથી. અમારી દીકરીનું આવું થઈ ગયું, ઇમરજન્સી છે. બસ કમલ, કમલ અત્યારે તું તારી જાતને છેતરે છે અને મને પણ. કારણ દીકરીનો દાંત નથી, પણ અત્યારે તને પાપનું ભૂત સવાર થયું છે. ઠસી ગયું છે તને કે અત્યારે તું મારી સાથે અહીં છે ને માટે ત્યાં આવું થઈ રહ્યું છે. એટલે જ વહેલામાં વહેલી તકે તું મારાથી છૂટવા માંગે છે. ઓકે ઓલ રાઈટ, કબૂલ કરું છું કે મને પાપ ડંખી રહ્યું છે, પણ પાપ તો કરી જ રહ્યા છીએ ને, ખોટું કરી જ રહ્યા છીએ ને આપણે. આપણે વર્ષમાં એકવાર આપણા કુટુંબને જૂઠું બોલીને આપણે મુંબઈ સરકી આવીએ છીએ, વ્યભિચાર કરીએ છીએ. મારે આ બંધ નથી કરવું, પણ હું કબૂલ કરું છું કે હું મારી જાતને ગુનેગાર માનું છું. બસ કબૂલ કરી નાખ્યું? હા તો એક કામ કરો, છાપામાં જાહેરાત આપો, જાહેરાત આપો, પોસ્ટરો છપાવો, રસ્તે આવતા જતા બધાને કહો, જો જો મેં મારો ગુનો છે ને કબૂલ કરી નાખ્યો છે, બહુ સારો માણસ છું, મારો ગુનો સમજું છું, જાણું છું. એ અકાઉન્ટન્ટ, તને શું એમ છે કે આખી દુનિયામાં તને એકલાને જ અંતરાત્મા જેવું છે? કમલકાંત, આ દેશમાં તમારા જેવા લાખો છે જે આખી જિંદગી જાત જાતના ગુનાઓ કર્યા પછી ગંગાજીમાં જઈને ડૂબકી મારે છે, કારણ કે તેઓ એવું માને છે કે પવિત્ર ગંગાજી એમના બધા જ પાપ ધોઈ નાખે છે.
પણ જો આમ નદીમાં નાવાથી કે કબૂલાતો કરવાથી પાપ ધોવાઈ નથી જતા, સજ્જન સજ્જન નથી બની જવાતું. અકાઉન્ટન્ટ તું શું છે તને ખબર છે? તું છે ને દેડકો, છે દેડકો, કુવામાંનો દેડકો. કુમારવાળાએ તને ઇનામ આપ્યું ને એ પહેલા તું સારી હતી, હવે બગડી ગઈ છે. કેમ આવું કરે છે? એકવાર વહેલો જાઉં છું એમાં તો જાણે ધરતી રસાતાળ થઈ ગઈ. કાયમ માટે થોડો જાઉં છું. આવતે વર્ષે આપણે ફરી મળીશું ને ચોપડા પૂજનના આગલા શનિ રવિએ. મને નથી લાગતું કે હવે તું આવે. કમાલ કરે છે તું. આ વર્ષે જરાક વહેલો જાઉં છું એમાં તો તે આપણા આખા જિંદગીના શનિ રવિની પતન ઠોકી નાખી. તને જાણે કે પડી જ નથી. મને હવે આ ચાલુ રાખવામાં કોઈ અર્થ નથી લાગતો. પ્લીઝ તું મને મેણા ટોણા નહીં માર. એ માટે કોકી છે, વારે મહિના એ જ કામ કરતી હોય છે. આપણો સંબંધ કે એ માટે છે? તો શેના માટે છે? તને ખબર નથી શેને માટે છે? મને તો ખબર છે, પણ તું જેને માટે માને છે ને એને માટે હું નથી માનતી. ને માટે હું માનું છું કે હવે આપણે ન મળવું જોઈએ. તું ખરેખર એવું માને છે? નહીં ત્યારે શું? પાપ અને ગુનાના બોજા સાથે મળવાનો શું ફાયદો? એમાં શું મજા આવે? પણ માલુમ ત્યાં મારી જવાબદારી છે. અહીં નથી? મને એમ કે આપણી જવાબદારી વર્ષમાં એકવાર મળવાની જ છે. દર વર્ષે એકવાર બે શૈયા સાથીઓ મળ્યા, મળ્યા ના મળ્યા ત્યાં પાછા ચાલ્યા. જો માલુમ તું ગમે તે કે, પણ મને ફીલ તો થાય કે નહીં, હું માણસ છું. તો શું હું નથી? હું પણ છું જ ને. ના નથી. એટલે તું તું જરાક જુદી માટીની છે એમ. તું બહુ જબરી છે, બહુ જબરી. એટલે તું ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળે એવી છે એમ કહું છું. તમે ગયા આખા વર્ષમાં નહીં નહીં તોય તને કોલ લગાડવા કલકત્તા મેં દસેક વાર ફોન હાથમાં ઉઠાવ્યો છે. તારા વિચાર કરતા હું થાકતી નહોતી. વર્ષમાં એકવાર આવી પાપ ફફડાવી ઉડી જતો મારો કમલકાંત મારા જીવનમાંથી જતો નથી એનું શું? આખો વર્ષ ઉડી ગયો ને ત્યારે મારું અંતઃકરણ પણ મને દંખતું. છેવટે મેં ગાંઠ કે હવે હું તને ન મળું. પણ પછી મને થયું કે કમસે કમ મારે તારી સામે ખુલાસો તો કરવો જ જોઈએ. એટલે હું આવી અને જોયું ને મારો તને ન મળવાનો નિર્ધાર ઓગળી ગયો. ને ત્યારે મેં નક્કી કર્યું કે જે થવાનું એ થાય, આ એક દિવસ તો જીવનમાં જળવાઈ જ રહેવું જોઈએ. હે ભગવાન, કેટલો ગુનેગાર છું. વાંધો નહીં કમલ, જા જા તું જા. માલુમ તમે જાણું છું, જાણું છું કે હું વેવલો છું, તારા પ્રેમને લાયક નથી ગમે ઓછું, પણ તોય હું તને ખૂબ ચાહું છું. જાણું છું ને એટલે જ મારો પ્રેમ લાયકાત નથી જોતો, લાગણી જોઈએ છે. મારે તને અહીંયા પરાણે નથી રોકી રાખતો કમલ. મને જો તારા શરીરમાં જ રસ હોત ને તો અત્યારે તારી શારીરિક હાજરીથી જ મેં મોજ માણી લીધી હોત. અને રસ છે આપણા મનના મિલનમાં. તારા વગર એક યુગ બળ જેવી લાગે છે, ને તારી સાથે એક યુગ બળ જેવો લાગે છે. જા કમલ, મનોમન મને વિચારીને તારા છોકરાઓને વાલ આપજે. માલુ હું ન જાઉં તો તને કઈ વાંધો છે? હવે હવે આવતીકાલની સવાર તું માની ગઈ. હવે વિસાયેલી નથી. ઓકે, ક્યાં જાય છે?
કપડા પાછા બહાર કાઢીને મૂકો ને. કમાલ.